એસઓબી કોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી, આપણે ઇન કોર્પોરેટ અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 જોઈએ છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરતના હિસાબો. એમાં આગળ આપણે 7 દાખલા જોઈ ગયા, બરાબર. હવે 8મો દાખલો જોઈએ અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈએ, બરાબર. આ સાથે 8મા દાખલા સાથે આપણે આ બીજું યુનિટ પૂરું કરીએ છીએ, બરાબર. એના માટેની રકમ જોઈએ. 8મો અને છેલ્લો દાખલો. કૃષ્ણા લિમિટેડનું તારીખ 31/3/2016 રોજનું પાકું સરવૈયું. જવાબદારીઓ, રકમ, મિલકતો અને રકમ. જવાબદારીઓ: સત્તાવાર શેર મૂડી 20 લાખ, જેનો કે પાકા સરવૈયામાં ઉલ્લેખ હોય નહીં, બરાબર. ખાલી નીચે અંડરલાઈન કરી છે કે એનો પાકા સરવૈયામાં ટોટલ લીધો ન હોય. એના પછી 1 લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નું પૂરો ભરપાઈ 10 લાખ. એના પછી 12%ના 4,500 રિડીમેબલ પ્રેફરન્સ શેર રૂપિયા 100નો એક એવા પૂરા ભરપાઈ 4,50,000. એના પછી મૂડી અનામત 12,500. એના પછી શેર પ્રીમિયમ 20,000. એના પછી સામાન્ય અનામત 8,30,500. એના પછી નફા નુકસાન ખાતું 3,87,500. એના પછી લેણદારો 1,50,000. એના પછી દેવી હુંડી 1 લાખ. એના પછી કરવેરાની જોગવાઈ 2,50,000, બરાબર. હવે મિલકતો બાજુ: જમીન મકાન 5 લાખ, પ્લાન્ટ યંત્રો 10 લાખ, ફર્નિચર 3,90,000, યુનિટ ટ્રસ્ટમાં રોકાણ 1,45,000, માલ સામગ્રી 9,10,200, દેવાદારો 1,42,800, રોકડ 9,500, બેંક સિલક 1,02,500. બંને બાજુનો ટોટલ 32,32,00,000, બરાબર. પેરેગ્રાફમાં કહે છે, કંપનીએ બધા જ રિડીમેબલ પ્રેફરન્સ શેર તારીખ 1/5/2016 રોજ 5% પ્રીમિયમથી પરત કર્યા, જેના માટે કંપનીએ 20,000 ઇક્વિટી શેરો દરેક રૂપિયા 10નું એવા 10% પ્રીમિયમથી બહાર પાડ્યા. રોકાણો રૂપિયા 1,58,000માં વેચી દેવામાં આવ્યા. પછી પ્રેફરન્સ શેરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કંપનીએ 4 શેર ધરાવનારને 1 રૂપિયા 10નું પૂર્ણ ભરપાઈ શેરના પ્રમાણમાં બોનસ શેર આપ્યા. બધા જ વ્યવહારોની ધારણા કરી આમ નોંધ લખી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે હજી એક વખત પેરેગ્રાફ જોઈ જઈએ. કંપનીએ બધા જ રિડીમેબલ પ્રેફરન્સ શેર તારીખ 1/5/2016 રોજ 5% પ્રીમિયમથી પરત કર્યા, જેના માટે કંપનીએ 20,000 ઇક્વિટી શેરો દરેક રૂપિયા 10નું એવા 10% પ્રીમિયમથી બહાર પાડ્યા. રોકાણો રૂપિયા 1,58,000માં વેચી દેવામાં આવ્યા. પ્રેફરન્સ શેરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કંપનીએ 4 શેર ધરાવનારને 1 રૂપિયા 10નું પૂર્ણ ભરપાઈ શેરના પ્રમાણમાં બોનસ શેર આપ્યા. બધા જ વ્યવહારોની ધારણા કરી આમ નોંધ લખી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. હવે બધા જ પ્રકારના શેર એટલે 5% પ્રીમિયમથી આપ્યા. બધા જ પ્રકારના શેર એટલે કહ્યું તો કે 12%ના 4,500 રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, એના પછીના કંઈ શેર નથી, બરાબર. તો એના માટે આપણે આમ નોંધ આપતા જઈએ, બરાબર. જેના માટે આપીએ કૃષ્ણા લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. પહેલી આમ નોંધ આપી દઈએ, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, બરાબર. કેટલા થાય તો કે 4,50,000. 4,50,000. પછી 4,50,000 કેટલા ટકા પ્રીમિયમથી આપે છે? તો કે 5%, બરાબર. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલાના? તો કે 4,50,000ના કેટલા ટકા પ્રીમિયમથી આપે છે? તો કે 5%. એટલે પ્રીમિયમની રકમ કેટલી મળશે? તો કે 22,500, બરાબર. તે કોના ખાતે આપીશું? તો કે તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે, બરાબર. તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે, બરાબર. 4,50,000 પ્લસ 22,500 એટલે ટોટલ થાય 4,72,500, બરાબર. એના પછીની બીજી આમ નોંધ આપણે આપીશું, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે. શું કામ? તો કે જો અહીંયા એવું લખે છે, જેના માટે કંપનીએ 20,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નું એવા 10% પ્રીમિયમથી બહાર પાડ્યા, તો એના માટેની આમ નોંધ આપવી પડશે. આપી દઈએ, બેંક ખાતે ઉધાર, બરાબર. કેટલા? તો કે 20,000 સોરી, અહીંયા આપણે ટોટલ રકમ લખીશું પ્રીમિયમ સહિતની, બરાબર. પ્રીમિયમ સહિત તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર આપે છે? તો કે 20,000. કેટલાનું આપે છે? તો કે 10નું, એટલે આપણને મળશે 2 લાખ, બરાબર. અને તે શેર પ્રીમિયમ ખાતે, બરાબર. 2 લાખના કેટલા ટકાએ આપે છે? 10%.
એટલે 2,10,000 કેટલા થાય? 20,000 બરાબર. એટલે ટોટલ બેંક ખાતે રકમ કેટલી મળશે? 2,20,000 બરાબર. એના પછીની ત્રીજી આમનોંધ આપી દઈશું આપણે, મૂડી પરત અનામત. હવે મૂડી પરત અનામતમાં આપણે કેટલી રકમ મૂળ કિંમત કરવાની? તો કે 4,50,000. પણ 4,50,000માંથી આપણે 2,00,000 રૂપિયાના તો શું આપી દીધા છે? શેર આપી દીધા છે. એટલે હવે મૂડી પરત અનામત ખાતે ફક્ત કેટલા લઈ જવા પડશે? 2,50,000. તો આપીએ સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે બરાબર 2,50,000. 2,50,000 બરાબર. એમાંથી 4,50,000 માઇનસ 2,00,000ના તો શેર આપી દીધા આપણે બરાબર. એના પછી ચોથો હવાલ, ચોથાનું કહે છે કે રોકાણો રૂપિયા 1,58,000માં વેચી દેવામાં આવ્યો. તો રોકાણો માટેની આમ નોંધ કરીશું બરાબર. રોકાણો છે કેટલાના? તો કે અહીંયા જોઈએ, રોકાણો યુનિટ ટ્રસ્ટમાં રોકાણ 1,45,000 બરાબર. એટલે નફાથી વેચતા હશે આપણે, વેચાય 1,58,000માં. તો એના માટેની આમ નોંધ આપી દે, બેંક ખાતે ઉધાર 1,58,000 બરાબર, તે રોકાણો ખાતે કેટલા આપશું? તો કે 1,45,000 અને તે નફા નુકસાન ખાતે 1,58,000 માઇનસ 1,45,000 એટલે કેટલા થાય? તો કે 13,000 બરાબર. અને હવે એના પછીની પાંચમી આમનોંધ કઈ કરશું? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એના નાણાં ચૂકવવા માટેની આપી દઈએ. પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર 4,72,500 તે બેંક ખાતે બરાબર. 4,72,500. એના પછીની છઠ્ઠી આમ નોંધ આપી દઈશું આપણે, ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. હવે જો આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને બોનસ કેટલું આપવાનું છે? તો અહીંયા એવું કીધું છે, પ્રેફરન્સ શેરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કંપનીએ 4 શેર ધરાવનારને 1,10 રૂપિયા પૂર્ણ ભરપાઈ શેરના પ્રમાણમાં બોનસ શેર આપવાના છે બરાબર. તો હવે આપણી પાસે ફક્ત રૂપિયા કેટલા છે? તો કે રૂપિયા મૂડી પરત અનામતના 2,50,000 છે. સામાન્ય અનામત ખાતાના કેટલા છે? ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે તો સૌથી પહેલાં તો મારે લખવા પડશે મૂડી પરત અનામતના 4 શેરથી 1 શેર બોનસ આપવાનું છે બરાબર. 4×1 તો ઇક્વિટી શેર છે કેટલાના? તો કે 10 બરાબર. એટલે આપી દઈએ એના માટેની આમ નોંધ બરાબર. મૂડી પરત અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે બરાબર. કેટલા? તો કે 4 શેર દીઠ 1 શેર બોનસ તરીકે બરાબર. એટલે 4 શેરે 1 શેર તો 10,000 શેરે કેટલા? 1,00,000 શેરે કેટલા બરાબર? એટલે 25,000 શેર થાય. 25,000 શેર કેટલા લેખેનું છે? તો કે 10. એટલે 2,50,000 મૂડી પરત અનામત ખાતે બરાબર. પછી સામાન્ય અનામત ખાતે મારે કેટલા આપવાના થશે? તો કે 50,000. અને ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે તો કે 3,00,000. સંયુક્ત આમ નોંધ જ કરી નાખીશું આપણે, મૂડી પરત અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે 3,00,000 બરાબર. અને છેલ્લે આજે પરત પ્રીમિયમ છે બરાબર 22,500 ને એને આપણે શેર પ્રીમિયમ ખાતે જઈને માંડી વાળશું બરાબર. તો એના માટેની આપી દઈએ 7મી આમનો, શેર પ્રીમિયમ ખાતે ઉધાર 22,500 તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે કેટલા લખીશું? તો કે 22,500 બરાબર. આ થઈ ગઈ આમનું. હવે આપણે આપી દઈએ કૃષ્ણા લિમિટેડનું પાકું સરવૈયું. એમાં પહેલું આપી દઈએ ઇક્વિટી અને દેવા બરાબર.
એમાં આપી દઈએ ઇક્વિટી શેર મૂડી, બરાબર. પાકા સરવૈયામાં ઇક્વિટી શેર મૂડી જો આપણને અહીંયા 10 લાખ રૂપિયા આપેલી જ હતી, બરાબર. તો કે 10 લાખ રૂપિયાની ઇક્વિટી શેર મૂડી આવશે, તો 10 લાખ રૂપિયા પ્લસ આમ નોંધમાં આપણે ઇક્વિટી શેર આપ્યા, જો અહીંયા ઇક્વિટી શેર મૂડી 2 લાખની, બરાબર. અને અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે ઇક્વિટી મૂડી કેટલી આપી, તો કે 3 લાખ, બરાબર. એટલે 2 લાખ પ્લસ 3 લાખ એટલે 15 લાખ, બરાબર. એના પછી બીજું અનામત અને વધારો. અનામત અને વધારામાં પાકા સરવૈયામાં આપણે પહેલાં લઈ લઈએ મૂડી અનામત, બરાબર. આપી છે આપણને દાખલામાં, જો અહીંયા મૂડી અનામત 12,500, બરાબર. ઈએમની એમ જ રહેશે મૂડી અનામત, બાર હજાર 500. એના પછી શેર પ્રીમિયમ, બરાબર. શેર પ્રીમિયમ આપણને દાખલામાં કેટલું આપ્યું છે જોઈએ. શેર પ્રીમિયમ 20,000, બરાબર. તો અહીંયા 20,000 પ્લસ આપણને જો અહીંયા શેર પ્રીમિયમ કેટલું થયું જમા, અહીંયા શેર પ્રીમિયમ જમા 20,000, એટલે પ્લસ મારે કરવા પડશે 20,000. અને માઇનસ અહીંયા 7મી એન્ટ્રીમાં ઉધાર કેટલા શેર પ્રીમિયમ ખાતે કર્યા, 22,500થી બાદ કરવા પડશે 22,500. એટલે હવે શેર પ્રીમિયમ ખાતે રકમ કેટલી આવશે, તો કે 17,500, બરાબર. એના પછી જોઈએ સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલી છે, 8,30,500, બરાબર. એમાંથી સામાન્ય અનામત 8,30,500, એમાંથી બાદ સામાન્ય અનામતનો જ્યાં જ્યાં આપણે ઉપયોગ કર્યો હોય, તો પહેલી આમનોનમાં નથી કર્યો, બીજી આમનોનમાં નથી કર્યો, ત્રીજી આમનોનમાં ઉધાર કર્યા છે 2,50,000, બાદ કરવા પડશે 2,50,000 માઇનસ, બરાબર. અને ચોથીમાં 50,000 આપણે શું કર્યા છે, તો કે બાદ, બરાબર. અહીંયા જો 2,50,000 છે એ બાદ કરવા પડશે, બરાબર. એના પછી 50,000 સામાન્ય અનામત ખાતે લખ્યા છે, બરાબર. અને એના પછી સામાન્ય અનામતનો ક્યાંય ઉપયોગ કરેલો નથી, એટલે માઇનસ 2,50,000. અને માઇનસ બીજા કેટલા કર્યા છે, તો કે સામાન્ય અનામત ખાતે 50,000, બરાબર. 8,30,500 માઇનસ 2,50,000 અને માઇનસ 50,000નો ટોટલ કરીએ, એટલે આપણને મળે રકમ 8,30,500 માઇનસ 2,50,000 માઇનસ 50,000, એટલે આપણને મળશે 5,30,500, બરાબર. એના પછી નફા નુકસાન ખાતું 3,87,000, બરાબર. એમાંથી નફા નુકસાન ખાતું કેટલું હતું, તો કે 3,87,000, બરાબર. એમાં પ્લસ આપણે નફા નુકસાન ખાતું અહીંયા કર્યું ક્યાં, તો કે અહીંયા 13,000, જો તો પ્લસ 13,000, બરાબર. એટલે ટોટલ થાય 4 લાખ, બરાબર. આના સિવાય હવે નફા નુકસાન પછી લેણદારો દેવી હુંડીને કરવેરાની જોગવાઈ તો એમની એમ જ આવશે, તો લખી નાખીએ એમની એમ, બરાબર. લેણદારો કેટલાના છે, લેણદારો, તો કે 1,50,000ના. એના પછી દેવી હુંડી, દેવી હુંડી કેટલાની છે, તો કે 1 લાખની, બરાબર. પછી કરવેરાની જોગવાઈ કેટલાની છે, તો કે 2,50,000, બરાબર. હવે આપણે પછી કુલનો ટોટલ કરીશું. આના સિવાય હવે પાકા સરવૈયામાં કાંઈ આવે નહીં. બીજું હેડિંગ આપીએ મિલકતો. મિલકતોમાં પહેલું આપણે પાકા સરવૈયામાં લઈએ
તો કે જમીન મકાન બરાબર, ખાલી રોકડમાં ફેરફાર થશે, રોકડમાં ફેરફાર નહીં થાય, બેંક સિલકમાં ફેરફાર, બેંક સિલકમાં એકમાં જ ફેરફાર થશે બરાબર. તો આપણે લઈ લઈએ જમીન મકાન પ્લાન્ટ યંત્ર ફર્નિચર યુનિટ ટ્રસ્ટમાં રોકાણ સાલ સામગ્રી દેવાદારો રોકડ અને બેંક સિલકમાં ખાલી ફેરફાર થાય, પણ આ બધું એમનું એમ છે, એમને એમ લખી નાખીએ બરાબર. આપી દઈએ પેલું જમીન મકાન બરાબર, જમીન મકાન તો કે 5 લાખ બરાબર. બીજું છે પ્લાન્ટ યંત્રો, પ્લાન્ટ યંત્રો છે 10 લાખના બરાબર. ત્રીજું ફર્નિચર, ફર્નિચર છે 3,90,000નું બરાબર. તો જમીન મકાન લખ્યું આપણે બરાબર, પ્લાન્ટ અને યંત્રો ફર્નિચર લખ્યું બરાબર. પછી એમાં ચોથું રોકાણો તો આપણે વેચી દીધા છે, એમાં પછી માલ સામગ્રી બરાબર એપી છે આપણને, માલ સામગ્રી બરાબર કેટલી લખશું તો કે 9,10,200 ઈ એમના એમ જ છે. પછી પાંચમું દેવાદારો, દેવાદારો 1,42,800 બરાબર. અને છઠ્ઠું રોકડ, ઈ એમની એમ જ બરાબર, કેટલી તો કે 9,500. અને સાતમું બેંક સિલક બરાબર, પાકા સરવૈયામાં બેંક સિલક આપણને આપી છે કેટલી તો જોઈએ, 1,02,500 બરાબર, 1,02,500 ઉધાર છે બરાબર. એમાં આપણે જે પ્લસ હોય તો પ્લસ કરતા જઈશું અને માઇનસ હોય તો માઇનસ કરતા જઈશું બરાબર. પહેલામાં કે બેંક છે નહીં, બીજામાં બેંક છે ઉધાર 2,20,000 બરાબર. તો પ્લસ 2,20,000 બરાબર. એના પછી બેંક ત્રીજામાં કે છે નહીં, ચોથામાં છે ઉધાર 1,58,000 બરાબર. એટલે પ્લસ 1,58,000 બરાબર. એના પછી ચોથામાં છે માઇનસ, જમા છે એટલે 4,72,500 કરવા પડશે, માઇનસ 4,72,500 બરાબર. એના પછી બીજે કે બેંક નથી બરાબર, અહીંયા પણ કે બેંક નથી. એટલે આટલું કરીએ એટલે 1,02,500 પ્લસ 2,20,000 પ્લસ 1,58,000 માઇનસ 7,72,500 કરીએ એટલે આપણને રકમ મળશે ટોટલ કેટલી તો કે 8,000 બરાબર. હવે આના સિવાય કંઈ આવે નહીં એટલે ટોટલ કરીએ આપણે 5 લાખ પ્લસ 10 લાખ પ્લસ 3,90,000 પ્લસ 9,10,200 પ્લસ 1,42,800 પ્લસ 9,500 અને પ્લસ 8,000 એટલે કુલનો ટોટલ કરીએ આપણે કુલ 29,60,500 બરાબર. એટલો ટોટલ આપણે અહીંયા મૂડી દેવાનો કરીએ, 15 લાખ પ્લસ 12,500 પ્લસ 17,500 પ્લસ 5,30,500 પ્લસ 4 લાખ પ્લસ 1,50,000 પ્લસ 1 લાખ અને 2,50,000 એટલે આપણને ટોટલ મળે 29,60,500 બરાબર. 29,60,500 બંનેનો ટોટલ મૂડી દેવા અને ઇક્વિટીનો બેયનો બરાબર, મૂડી દેવાનો 29,60,500 અને મિલકત લેનારનો 29,60,500 બરાબર. આ દાખલા સાથે, દાખલા નંબર 8 સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ સંપૂર્ણ રીતે 8 દાખલા સાથે બરાબર. ચેપ્ટર નંબર 2 રિડીમેબલ પ્રેફરન્સ શેરના હિસાબો બરાબર એ આપણે પૂર્ણ કરીએ છીએ.